तने हर नेक में आ संसार मांगन लाख वादे लेवू पण एक दुनिया मा देवू अरे जी तो बहू ये लाख विचिया अरे ना चित्रल चल से ना अब कने कम धरा अम क्यों जो बड़े रूं कल्याण माल बाकी आदमी अम पिताड़ियों ढल से भुवान पण ये ना चित्रल चल से ना ઘોડે ચડવાનું મોજે દાનું ઘવરાવીને ગાવાનું ક્રત સુર વીરદાનું પ્રભુ કૃપાનું વીરધવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું નામર દોનું કામ નથી નામર દોનું કામ નથી ભાવે પંડ દુઃખ પાવે ના મુખ ના વે રામ નથી વિધવા વરવાનું રણ જડવાનું નામર દોનું કામ નથી નામર દોનું કામ નથી રે નામર દોનું કામ નથી રે નામર દોનું કામ નથી હવને ગમે હહારમાં લાખ વાતે લેવું પણ એક દુનિયામાં દેવું એ તો વહમું લાખાવી છે આ જગતના ચોકમાં અમારા લોક સાહિત્યનો દુહો એક એમ કે છે કે ભીતડીયું ઢળશે ભવણ પણ એના ચિત્રળ ચલશે ના માડ ને બેડીયું પડી જાય છે મહેલા તો પડી જાય છે પણ અમારા રહેનાર વ્યક્તિએ જે માનવતાના દાતારીના સમર્પણના ભક્તિના સુરવીરતાના જે ચિત્રો દોર્યા છે એ જગતના ચોકમાંથી કોઈ દી ચિત્રો ભૂહાતા નથી ભીતડીયું ઢળશે ભુવણ પણ ચિત્રળ ચલશે ના કેને કમધજ રા એમાં કયું વડેલું કલ્યાણ બલ ચાર જણાને જગત કોઈ દી ભૂલી નથી શકતો ઊંચે મહેલા ને તે ઉઠાન તે ને જાને જગ જાને હે ને તેસે દ્વાર દુધુંપી બજાન તે હાથ હાથ માલની હવેલીઓમાં રહેવા વાળા હવેલીઓ પડી ગઈ છે એના નામને એક દી દુધુંભીને શંખનાદ થતા એ માણસો આ જગતમાં રહ્યા નથી ઊંચે મહેલા ને તે ઉઠાન તે ને જાને જગ જાને હે ને તેસે દ્વાર દુધુંભી બજાન તે પણ રસિક બિહારી નામનો કવિ એમ કે છે કે રસિક બિહારી ચાર બ્યાન તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તેરું દાન તે
કાં તો માણસ વિદ્વાન હોય અને જગત ન ભૂલે, કાં તો માણસ હરિભક્ત હોય અને જગત ન ભૂલે, અને કાં તો માણસ સુરવીર અને અથવા દાતાર હોય. આ ચાર જણાને વિશ્વ કોઈથી, આ જગત કોઈથી ભૂલી નથી શકતું. આ જગતના પડદામાં, ભારત વર્ષમાં, એમાંય સોરઠની ધરતીમાં એવા એવા મહાપુરુષો જન્મ્યા છે, એવા એવા પાત્રો જન્મ્યા છે કે તમે નક્કી ન કરી શકો કે આમાં કયા પાત્રને આપણે રંગ દેવો. મારે આજે વાત કરવી છે કોને રંગ દેવા. સોરઠની ધરતીમાં તો એવા મોઘા મુલા માડુઓ જન્મ્યા છે. નહીતર કવિએ તો એમ કીધું છે કે જીવતર તો બહુ થોડું છે. જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે, જીવતર બહુ થોડું છે. ક્યારે આ ખોળિયું ખાલી કરવું પડે એનું કઈ નક્કી નથી. જટો અને જટડી નામના બે હરાણીયા વાતું કરે છે. જટો કે છે જટડીને કાંઈક લે ને કાંઈક દે, કારણ કે હામે ઢેરા રખજા વો ભી માડું છે. હામે જે રાખનો ઢગલો સ્મશાનમાં પડ્યો છે ને, એ આપણી જેમ એક દી આ જગતના ચોકમાં હાલતા ચાલતા હતા, પણ મુઠ્ઠી રાખ થઈ અને પંચ મહાભૂતમાં મળી અને ઉડી ગયા છે અને જગત યાદ નહીં કરે. જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે, અરે હામે ઢેરા રખજા વો ભી માડું છે. જટ્ટો કે છે જટડીને કાંઈક ચંગેરો રાંધ, જીવતર મળ્યું છે ને તો કાંઈક એવું રૂડું કામ કરીને વયો જ. જટ્ટો કે છે જટડીને કાંઈક ચંગેરો રાંધ, સાજણ દીઠા બજારમાં ચાર જણા કે કાંધ. પછી ચાર જણા ઉપાડીને લઈ જાય છે અને બાળી દે છે અને જગતમાં કોઈ યાદ નથી કરતા. પણ એવા સૌરાષ્ટ્રની ધરતીમાં તો માડુઓ જન્મ્યા છે. આહા, શું અદભુત ઘટનાઓ આ ધરતીમાં બની છે. સોરઠા કરો વિચાર બે વાળામાં કયો વડો, શિરનો સોપણ હાર કે પછી વાઢણ હાર વખાણી. દીકરો જો એમ કહેવાય છે કે પોતાના બાપની માથેથી કલંક ઉતરે એ માટે થઈને એક ચારણ જોગમાય અને પોતાના લોહીથી સ્નાન કરાવવા માટે થઈને માથું આપવા તૈયાર થઈ જતો હોય, ને બાપ પોતાના દીકરાનું ચારણ જોગમાયા માટે થઈને માથું ઉતારી લીધું હોય, તમે કોના વખાણ કરો? સોરઠા કરો વિચાર બે વાળામાં કયો વડો, અહીંયા સરનો સોપણ હાર કે પછી વાઢણ હાર વખાણીએ. કોના વખાણ કરવા? એના અમરનામ ઇતિહાસમાં રહે છે, બીજાના નામ કાંગલાઓના નામ કોઈ દી ઇતિહાસમાં રહ્યા હોય એવો કોઈ દી દાખલો નથી. અને મારે આજે એવી વાત કરવી છે કોને રંગ દેવા. ચાર પાત્રોની હું વાત લઈને આપની પાસે આવું છું કે કેવી અજબ ઘટના ઘટી છે એ સાંભળનારે નક્કી કરવાનું છે કે આમાંથી કોને રંગ દઈ શકાય. એવી અદભુત ઘટના. સૌરાષ્ટ્રની ધરતી છે, વિરમગામથી સૌરાષ્ટ્રની શરૂઆત થાય અને છેક ભાવેણાઓ. ભાવનગરથી તમે દરિયાપટ્ટીમાં હાલતા થઈ જાઓ તો જાફરાબાદથી માંડી વેરાવળથી માંડી પોરબંદરથી માંડી અને આમ જામનગરથી માંડી અને રાજકોટ અને સાયલા અને મૂળીનો આખો પટ્ટો જે વચ્ચેનો છે એની માલિપા સૌરાષ્ટ્રની ધરતીનું જેને ભાલ કહેવાય, જેને લલાટ કહેવાય, જેને કપાળ કહેવાય, એવો એક પ્રાંત નાનો એવો છે જે ધરતીમાં મારો જન્મ થયો છે. એ ભાલની ધરતીની વાત, જેને ભાલ એટલે કપાળ કહી શકાય. સોરઠની ધરતીની ઈ કપાળ છે, ઈ લલાટ છે. સોરઠની ધરા પરે ભવ્ય ધરા છે ભાલ. ઈ ભાલની ધરતીમાં હડાળા નામનું ગામ અને હડાળાનો એક વિપ્ર ભૂદેવ ગાયત્રીનો ઉપાસક છે. યન મંડલમ બ્રહ્મવિદો વદંતિ ગાયંતિ યસ ચારણ સિદ્ધ સંઘા પુનાતુ મામ તત્સ વિતુર વરેણ્યમ. ઈ ભગવતીનો ઉપાસક. સંતાનમાં બે દીકરી છે, દીકરીઓ જુવાન થાય છે તો દીકરીનો બાપ હોય ને ખબર પડે કે દીકરીઓ જયારે જુવાન થાય ત્યારે બાપના હૈયાની મલપા કેટલી વેદના ખૂટાતી છે. દીકરીનો બાપ છે, બે દીકરીઓ છે, દીકરો છે નહીં, અજાચક બ્રાહ્મણ છે, કોઈની સામે લાંબો હાથ કરતો નથી. પરમાત્માના સ્મરણમાં ભગવતીના ધ્યાનમાં જીવન વિતાવ્યું છે અને દીકરીઓ જુવાન થઈ છે અને નક્કી કર્યું કે મારી દીકરીઓને લગ્ન કરવા માટે 2000 કોરીની જરૂર છે. અને જે વ્યક્તિ હું જેના આંગણે જઈને ઉભો રહું એ કદાચ બે વ્યક્તિ એ મારી દીકરીને પરણાવવા માટે એક જ વ્યક્તિ 2000 કોરી આપે, હું આ ખરડો કરવા નહીં નીકળું, હું ફાળો કરવા નહીં નીકળું. કારણ કે આ તો જોગમાયાનો અને ભગવાન શિવનો ઉપાસક હતો, એ કોઈની સામે અજાજક હતો, લાંબો હાથ ન કરે.
એક વ્યક્તિ જો 2000 કોરી આપે તો કન્યાદાનનું તમામ પુણ્ય છે, એ 2000 કોરી આપવા વાળાને મારે દઈ દેવું એવું એ વખતની માથે આજથી 250 વર્ષ પહેલા આ બ્રાહ્મણે નક્કી કરેલું. ત્યાંથી નીકળ્યો છે ધીરે 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 અડાળાથી હાલતા 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 પંથ કાપતા કાપતા કોટ કિલોલ નામનું નગર, હાલનું જે પાલીતાણા છે એને કોટ કિલોલ નામ હતું, એ કોટ કિલોલના પાદરની મહેલ પર આવી ગયો છે ભાઈ. અને કોટ કિલોલમાં ગોરી બેલમ નામનો એમ કહેવાય છે કે તેથી નવાબનું શાસન અને ગોરી બેલમ પણ દિવસમાં 3-3 વખત મોજ આવ્યો, હે કોઈ લેને વાલા હે કોઈ લેને વાલા, દિવસમાં 3-3 વખત મોજના તોરા છૂટવા માંડે ભાઈ. અને કહ તૂટે કડિયા તણી મારે અંગની ઉનડિયા, પછી હમવી હામે ના મોજ તહલી મોણિયા, મારે કહ તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા, એવો ગોરી બેલમ. અને ખુદાની એમ કહેવાય છે કે એના પર અદભુત મહેરબાની, ખુદા બાદશાહ હૈ સબે પર નિગાહ હૈ ને કોઈ જુદા હૈ ઉસી રબ કે ઘર મે ગજંદર ગધા હૈ દુહુ પર ફિદા હૈ ને છોટા બડા હૈ ખુદા કી નજર મે, ગવા ભેંસ ઘોડી રૂકીડી મકોડી સબે જગત જોડી બનાજી બસર મે મુરાદમ કહે યાર હસતા કહા હૈ હિસાબો કા રસ્તા મિલેગા હસર મે, ખુદા બાદશાહ હૈ સબે પર નિગાહ હૈ ને કોઈ જુદા હૈ ઉસી રબ કે ઘર મે. ખુદાના ઘરમાં, અલ્લાહના ઘરમાં, રહીમ અને રામના ઘરમાં જેમ કોઈની જુદાઈ નથી હોતી, એમ ગોરી બેલમના દરબારમાં હિન્દુ અને મુસલમાન એની કોઈ દિવસ વારો તારો નથી થતો. અને ઉદાર માણસો ભાઈ, એ હડાળાના બાલના બ્રાહ્મણને પિતાંબર ભટ્ટજીને એવી ખબર પડેલી કે ગોરી બેલમ નામનો એક નવાબ છે પાલીતાણાનો, અને એને જો હું જઈને જાતું ને એને જઈને હું આ દીકરીની કન્યાદાનની વાત કરું તો 2000 કોરી ગોરી બેલમ જ મને આપી શકશે. આવ્યો પાલીતાણા, ગોરી બેલમને સલામ કરવાની રજા મળી. એ વખતે રાજાઓને કે બાદશાહોને, આપણે હિન્દુ છે એ બાદશાહ માટે બાદશાહ શબ્દ નથી વાપરતા, આપણે પાતશાહ શબ્દ વપરાય છે. એટલે એ વખતે પાતશાહોને મળવું હોય, એ વખતે રાજાઓને મળવું હોય, એની સલામે જવું હોય, એની હજુરમાં જવું હોય તો રજા મેળવવી પડતી. રજા મળી બ્રાહ્મણને અને ગોરી બેલમને મળ્યો, વાત કરી. પણ આ તો ઉદાર માણસ. ગોરી બેલમ પિતાંબર ભટ્ટજીને કહે છે, અચ્છા ભટ્ટજી, હમારે મેં જૈસે સૈયદ હોતે હૈ એસે હિન્દવાન મેં બ્રાહ્મણ હોતે હૈ, આપ બમનદેવ હૈ આયે હૈ હમારા, આપ જો આકર હમારી કચેરી કો પાવન કિયા, આપકો ખુદા 2000 કોરી દેંગે. વિજાણંદ નામનો વજીર છે, હુકમ છૂટી ગયો ગોરી બેલમનો કે 2000 કોરી છે એ બ્રાહ્મણને પિતાંબર ભટ્ટજીને આપી દો. પણ આજના જમાનાના જે ભ્રષ્ટાચારી નેતાઓ હોય છે એવું તેદી હતું, આજ જે છે એવું નથી. વિજાણંદ વજીર પણ પૂરો ભ્રષ્ટ માણસ, અહીંથી હુકમ છૂટી ગયો 2000 કોરી આપી દો, અને કચેરીમાંથી રજા લઈ બ્રાહ્મણને સાથે લઈ પિતાંબર ભટ્ટજીને સાથે લઈ અને વિજાણંદ વજીર છે એ તિજોરી પાસે આવી અને ભટ્ટજી પાસે સહી કરાવી લીધી કે મને 2000 કોરી મળી ગઈ છે. ભટ્ટજીએ સહી કરી દીધી અને 2000 કોરી તિજોરીમાંથી કાઢી ખરી, પણ એમાંથી 1900 પોતાની પાસે રાખીને 100 કોરી બ્રાહ્મણને આપી લેવો એટલે નહીં તો હાલતો પકડે, અહીંયા કઈ તારે હાટુથી રાજની તિજોરીઓ ખાલી નથી કરી નાખવાની. બ્રાહ્મણને દુઃખ બહુ લાગ્યું, વટવાળો હતો. 100 કોરી છે એ વિજાણંદ વજીરના મોઢાની માથે ઘા કરીને વયો ગયો, તારી 100 કોરી માથે હું થૂંકું નહીં. પણ હાલતા હાલતા વિજાણંદ વજીરે ભૂદેવને પકડીને એટલું કીધું હતું કે ભૂદેવ, એક વ્યક્તિ છે તમને 2000 કોરી આપી શકે. કોણ? કે અહીંથી લાંપાળિયા નામનું શેત્રુંજીને કાંઠે એક ગામ છે અને ત્યાં ખીમાનંદ ગઢવી નામનું એક ગઢવી છે, પણ દિવસમાં 3-3 વખત મોજના તોરા છૂટે છે, ભારે ઉદાર માણસ છે, ઈ તમને આપશે. અને ત્યાંથી ભૂદેવ છે, એના પત્ની છે, બે દીકરીઓ છે, એ ચારેય જણા એકો ભાડે કરી એ વખતે
બળદગાડામાં બે બળદ ન જોડે પણ એક બળદ જોડેલો હોય ને ત્રણ ચાર જણા બે હગે અને એકો કહેવાય એવો એકો જોડી એકો ભાડે કરી અને આજ પાલીતાણાથી લાંપાળિયા આવવા માટે થઈને નીકળ્યા છે. લાંપાળિયાની મેલ પર ખીમાનંદ ગઢવીનું ઘર પૂછ્યું પણ ભગવતીનો ઉપાસક સાંજનો સમય માતાજીના ઓરડાની મેલ પર જોતું જળેલવા માંડેલી જોતો એમ પ્રલંબા જુગ દંબા ગાદી ગંબાંગ ઈશ્વરી બદનમ જલંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી હોત હથાકમ વીર હાકમ બજે ડાકમ બમણી જગમાજી પરચો દીઠ જાહેર રાસ ગાવડ રમણી જી રાટવા રાસ ગાવડ રમણી હુકલે સિંધણ ખડક નાતે ભૂત પ્રેતાંખળ ભળે ભેસાણ મેકા ઘરા ડાલી ગુડરા લોલા ગલે કાકડે રમવા કડે કાંડે જડે સોહટ જોગણી જય રૂપ ગણકલ નમુ ગંબા ભવારામ દુઃખ ભંજણી જી ભવારામ દુઃખ ભંજણી એમ માતાજીની સ્તુતિનું આરાધન થાય ગુગલના ધૂપની ધમક થાય અને એ વખતે બરોબર પિતાંબર ભટ્ટજીને ખીમાનંદ ગઢવીની ડેલીએ પગ મૂકવું. ડેલીમાં પગ મૂક્યો માતાજીના પૂજનમાંથી ખીમાનંદભાઈ ઉભા થયા ઉજળો આવકાર દીધો પણ ડેલી જોતા ઘરની રિયાસત જોતા ભૂદેવના મનમાંથી હાયકારો નીકળી ગયો. હાય 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 ચારણ ઉદાર તો છે પણ એની ઘરની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ 2000 કુરીની ક્યાં 100 કુરી નો આપી હગે. રોક્યા છે એ વખતનો જમાનો એવો હતો આજે કોઈના ઘરે બેહવા જઈને શું કામ આવ્યા કઈ કામ છે એમ તાત્કાલિક પૂછી લે દીદી એમ ન પૂછાતું. દીદી તો મહેમાન રોકાય વાળું પાણી કરે એક દી બે દી પાંચ દિન વાતમાંથી વાત છે એ ડાયો માણા કઢાવી લેતો. દીદી તાત્કાલિક ન પૂછવામાં આવતું શું કામ આવ્યા છો ને ક્યાં જાવ છો ને. એ રાતે વાળું પાણી કરી અને ભૂદેવ અને ખીમાનંદ ગઢવી છે એ બે સત્સંગમાં બેઠા છે બે વાતડિયું કરે છે. પણ ભૂદેવે નક્કી કરી લીધું છે કે 2000 કોરીની વાત આ ખીમાનંદ ગઢવીને ન કરાય. આવો પવિત્ર ચારણ છે માતાજીનો ઉપાસક છે એની પાસે હોય નહીં અને નાય નહીં પાડી હગે અને દીધા વગરનો એ રહે નહીં એનો પ્રાણ કાઢી નાખે આવા ગઢવીને ખોટો હેરાન ન કરાય. અને ખીમાનંદભાઈની પરિસ્થિતિ એવી થઈ છે ઘર મોટો તોટો ઘણો વડો પિયુરો નામ તે કારણ દાદા દુબલી મારો કેડા કાંઠે ગામ. ખીમાનંદ તો ઉદારતાનો અવતાર હતો ભાઈઓ. દેવા બેહે ગુંજ બેરાં દ્રવ્ય ગંધળા જુજણ વેલ ગનંદ કાચ દ્રઢા કર બરસણા સો લખન કવિયંદ. એવો ચારણ હતો જેવો તેવો નહીં બ્રાહ્મણ માણા રાતે વાતમાંથી વાતમાંથી વાત કઢાવી અને ખીમાનંદ ગઢવીને ખબર પડી ગઈ કે આ 2000 કોરી માટે પોતાના દીકરીઓના લગ્ન કરવા છે ને એટલા માટે આ ભૂદેવ નીકળ્યો છે. ખીમાનંદભાઈની બે પત્ની છે સંતાન કઈ છે નહીં. એક દી જેને પાલીતાણાની વજીરાત કરી લેવું આ તો રાજનું ફૂલ કહેવાય એવો ચારણ કોઈ સામાન્ય નહીં. પણ હૈયાની મલપા પરમાત્માને ઠપકો મીનો દેવો આહા મન દે તો માયા દે નકર મનને માર મારે મન મોટું અને માયા નહીં એવા બબે ધક્કા મ માર. હે જગતના નાથ જો માનવીને તું મોટું મન દે એને જો ઉદારતા હયાની માલપા દે અને દરિયા જેવું દિલ દેતો હોત દરિયા જેટલી સંપત્તિ દે મન દે તો માયા દે અને નકર મનને માર અરે મન મોટું અને માયા નહીં એવા બબે ધક્કા મ માર. તો જેને વેદના વેઠી હોય ને ખબર પડે કે મન મોટું હોય આંગણે માગનાર આવ્યો હોય ને દેવા જેવું કાંઈ ન હોય તેથી હૈયાની માલપા જે વલણું ફરવા માંડતું હશે તેથી એની કેવી સ્થિતિ થતી હશે. રાત્રે એકાંતમાં પોતાની બંને પત્નીને ખીમાનંદ ગઢવો મળે છે કે ભૂદેવને કાશી વિશ્વનાથની આણ આપી અને હું 15 દીમાં પાછો આવું છું 2000 કોરી લઈને. પણ જોજો હો એને જવા ન દેતા એને જવા ન દેવા એને કાશી વિશ્વનાથની આણ દેજે ને હે ચારણ જો હું 15 દીમાં પાછો ન આવું તો તારો ચુડીકરણ કરી નાખજે કારણ કે 15મા દીને ખોળમાં દીનો ખવાર પડે એ પહેલા મારા ખોળિયામાં પ્રાણ નહીં હોય હું ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ જો ખોળમાં દીની પ્રાગણનો દોરો ફૂટે એ પહેલા તું તારા ચુડીકરણ કરી નાખજે. તેથી બે ચારણીએ કીધું ચારણ તારી જેવા ચારણની હારે હરગા પરના હથવારે હાલવાનું હોય તમારે ચુડીકરમ ન કરવાનો હોય અમારા તો દેહમાંથી પ્રાણ કાઢી નાખવાનો હોય અમારે બે ચારણોના ખોળિયામાં પ્રાણ ન રહે.
ઈ ભટજીને ખબર પડી એટલે ભટજીએ કીધું કે જો તમે ત્રણેય મરતા હો તો અમે પતિ પત્ની તમારી વાહે મરી. અને તેથી બે દીકરીઓ આવીને ઉભી રહી ગઈ છે ને આહુડાના તોરણ, દીકરીઓની બ્રાહ્મણની દીકરીઓની આંખમાં તોરણ બંધાઈ ગયા. આહુડા બાપુ બાપુ અમારી માટે થઈને પાંચ પાંચ જણા જો મરી જતા હોય તો પછી અમે લગ્નના માંડવે ચોરીએ કોઈ ચડી બાપુ, અમે પાંચે ની હારે અમે બે પણ ભેગા મરી જાહુ. પંદરમા દિવસની રાત પડે ને સૂર્યનારાયણ સોળમા દિવસનો ઉગી તી પહેલા અમે પ્રાણ નહીં રાખીએ. વિચાર કરો, 2000 કોરી માટે થઈ અને હાથ હાથ જણાના પ્રાણ છે એકબીજા માટે થઈને આહુતિઓ આપવા તૈયાર થઈ ગયા છે. આવી પરિસ્થિતિ કોટ કિલોલમાં થી લાપાળિયા નામનું ગામ શેત્રુંજીને કાંઠે છે ત્યાં ખીમાનંદ ગઢવીની ડેલીમાં આ ઘટના ઘટી રહી છે. ખીમાનંદભાઈ ઘોડીએ ચડ્યા છે, થંબ દેવલ જશા પગ માંડે થોડા, છાતી બાબ ઢાલથી ચોડા, ખટ ત્રિશા ને થેલ નખોરા, ખોબા ધણી સમાપે ખોડા, એની વેંત ગટ્ટી જૂઠ નહી વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, નીર પાવા બેટાને ન આલે, એને આલન હરો મોજમાં ગાલે, એવી ઘોડીની માથે સવાર થયો. પણ દોટા પાવક હિ ભરંદા ભેગ રંદા, ઉચ્ચ રંદા દાણે બોડ જો તરંદા લે, ધરંદા બાગા તાણ હરા વાછા વ્રમંદા, કઈ પોલા કઈ જરંદા, હંદા કૃગા સાગર રંદા છંદા, ફરંદા કે ગાણગામાં મૃગા જલ્લા બાણ રાખે, કેરંટી બાણરા માપ ભેગે બહેંગાણ રાખે, ડાણરા બેલાસ ગજબે ગુડાણ રાખે, માણરા નરેશ ને પાય ગવા, શાણ પર માણ રાખે, ભાણરા સપાટ દોડા પાવખી, ભરંદા ભેગ રંદા ઉચ્ચ રંદા દાણે, અને બોટ જો તરંદા લે, ધરંદા બાગા તાણે, એમ ખોડી ઉપડી ઉભાઈ. લાપાલિયાથી અહવારના મનની વાતને સમજી ગયો હોય, ખીમાણ ગઢવીના મનની વાતને સમજી ગયો એમ તાજણ નામની ખોડી છે, ડાબાને દોઢવતી દોઢવતી ધુમાપડ 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 ખોડ લેવી જાય છે. ભાઈ હાલતા 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 આજનું જે સિહોરની બાજુમાં ટાણા અને વરલ ગામ છે, એ વરલ ગામની માલપા દેવાએ હિણલ નામનો એક આયર પણ અદભુત ઉદાર માણસ, ઈ વરલમાં ખીમાનંદ ગઢવીને અને દેવાયત હિણલને પણ એનો દહકો ટેકો લઈ ગયો છો બરોબર. એવી દિવાયત દેવાયત હિણલને એમ કહેવાય કે એ વખતની માથે જમાવટ છે, દહકો ટેકો લઈ ગયો છે. મુરલીધર મહારાજના ચારે હાથ એમ કહેવાય છે કે આયરના દીકરાની માથે છે ને એવી જમાવટ, અને ખીમાનંદ ગઢવીને અને દેવાયત હિણલને બેને આંતરે ગાંઠ્યું છે એવી મિત્રતા હો. મિત્ર કીજે જ્યાં મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજે જ્યાં મરદ ખુશા મત કર નહીં ખાવે, મિત્ર કીજે જ્યાં મરદ કામ વિપત મેં આવે. ભાઈબંધ કેવા હોય એ દેવાયત હિણલ અને ખીમાનંદ ગઢવીને આ વાર્તા અદભુત છે. મિત્રો મિત્રું એડા કીજીએ ધાલ સરીખા હોય, સુખ મેં વો પીછું રહે અને દુઃખ મેં આગે હોય. અરે મિત્રું એડા કીજીએ જેડો ટંકણ ખાર, આપ બળે પર રૂજવે ભાંગ્યા સાંધણ હાર, મિત્રું એડા કીજીએ જેડા કુવાના કોષ, ઈ તો પછાડ્યા પાણી દઈએ પણ કોઈ દી રૂદે ન લાવે રોષ. એવા બે ભાઈ બંધો વનમાળી આંટીએ વળે એમ દેવાય ખીણલ છે ઈ ગઢવીને ખીમાનંદને આંટીએ વળતો તો ભાઈઓ, એવી ભાઈ બંધી. બપોરનું ટાણું વાળંદે હાકલ દીધી કે પધારો ડાયરો છાશું પીવા, અને આમ જ્યાં 25 મેમાનો હારે એ દેવાયત હિણલ છે એ દિલ્હીના ગડારામાંથી ભાઈબંધોની હારે ઓરડે જમવા જવા માટે ઉભો થાય ત્યાં તો ઘોડલીની પડખંભળાની આમ નજર કરી, ઓ આ તો ખીમાનંદભાઈ આવે છે, તો ખીમાનંદની ઘોડી. પણ જેવી ઘોડી દિલ્હી પાસે ઉભરી, ગડગડતી દોટ મૂકી અને ઘોડી માથેથી સીધો દેવાયત હિણલે ખીમાનંદ ગઢવીને તેડી લીધો. આવતરડા એંધાણ મળવામાં માઠપ કરે, ઈ પછી કાઉ પાથર છે પ્રાણ હાચું હોરઠિયો ભણે, આવતરડા એંધાણ ઈ તો મળવામાં માઠપ કરે. પણ આને તો એવી ભાઈ બંધી તેડી લીધો છે. હા 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 દેવાયત ભાઈ, અરે બાપ મારા આંગણે ખીમાનંદ તું ક્યાંથી પાછા કહુંબા થયા? ખીમાનંદ ગઢવીને ઈ વખતની માથે અફીણનું મોટું બંધાણ છે, અને ખીમાનંદ ગઢવી અફીણ લીધા પછી કોઈ દિવસ ખીર રોટલી સિવાય જમતા નથી એવો હુંવાળો ચારણ છે. ખીર અને રોટલી સિવાય ખીમાનંદ ગઢવી કોઈ દી જમે નહીં. ત્યાં કહું બધું તૈયાર થાય એ પેલા તો વાળંદ દ્વારા ઓરડે કેવરાવી દેવામાં આવ્યું કે ખીમાનંદભાઈ મહેમાન છે, આયરાણીને કેજો ખીર બનાવે. હવે કઈ ખીર એક વ્યક્તિ માટે તો બનાવાય નહીં,
અને પચી પચા મહેમાનો માટે ખીર બનાવે તો દહવી બેહુના દૂધ એમાં વૈયા જાય, દૂધ વૈયા જાય ભેલી હાકરું જાય, હાકરું જાય એમાં પાછા ઘીના અબગારી નાખવા પડે. આયરાણીને એમ થયું કે રોયાના હજી હગડ હુકાણા નથી, ત્યાં પાછો ગુડાણો. ખીમાનંદ ગઢવી એક દી રોકાય ત્યાં સુધી ખીર ન થાય. ભાઈબંધ કેવા હોય એની અદભુત ઘટના છે. આમ હાચવા એક ભાઈબંધ ને કયું ભોજન ભાવે છે, અહીંયા તરત ભોજન તૈયાર થતું હોય મિત્રો. ઈ એક દી નો ખીમાનંદ ગઢવી 15-15 દી રોકાય, 15-15 દી 50 જણા મહેમાન હોય, બધાની માટે ખીર તૈયાર થતી હોય. અને આયરાણી કંજુસ સ્વભાવની, રોયાના હજી હગડ હુકાણા નથી, હજી દહ દીને થયા ત્યાં પાછો ગુડાણો. પણ આજ ખીમાણંદને હું ખબર પાડી દઉં, આજ એની ખીર જો અબખે ન પડાવું તો હું આયરના પેટની નહીં હો. ખીર તૈયાર થઈ ગઈ. વાળંદે જઈને હાકલો કર્યો કે ડાયરો પધારો, ખીર તૈયાર છે. પણ વાળંદને આયરાણીએ બોલાવીને કહી દીધું, લોક આ ત્રાહળી છે ખીમાણંદ ગઢવાને આપવાની છે. ઈ રોયાને જો હું ખીર અને વરલનું પાદર બે ન છોડાવી દઉં તો હું આયરાણી નહીં હો. વાળંદને બિચારાને ખબર નથી કે આ ખીરમાં શું છે, પણ મુઠ્ઠી એક મીઠું છે એ ખીરની ત્રાહળીમાં ઠપકારી દીધેલું. અને ઓગાળી હલાવી અને તૈયાર કરીને વાળંદને ખાસ કીધેલું કે આ ત્રાહળી ખીમાનંદ ગઢવી સિવાય કોઈને આપવાની નથી. ત્રાહળી મૂકી દીધી. ડાયરો રોટલો વાન્યો. ખીમાનંદ ગઢવીએ રોટલીનું બટકું લઈને ખીરનો ઘૂંટડો ભર્યો, પણ ઘૂંટડા તો તાળવું ફાટી જાય, જીભ ટોટી વળી જાય, પરિસ્થિતિ થઈ ગઈ અને પરસેવાનો ખળખળિયો થઈ ગયો. કારણ કે આ તો ગુલાબના ફૂલ જેવો ચારણ હતો, એ તો વજીરાતમાં ઉજરેલો ચારણ હતો, રાજઠાઠથી રહેવા વાળો ચારણ હતો, અને એ જ્યાં ઘૂંટડો ભર્યો પણ ત્યાં તો પરસેવાના ઢગલા મીડા થવા ત્રાહળી મૂકી દીધી. દેવાએ થીણલ કે હા 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 ખીમાનંદ ભાઈ આ શું આપ કે દેવા, મને ખીર વાલી બહુ હતી ને હું ટોકાઈ ગયો છું, મને ખબર ન રહી, નહીતર હું તને ખીરની ના પાડત કે ખીર કરાવતો નહીં. હું ખીરનો ઘૂંટડો નથી ભરી શકતો, હું ખીર જોઉં કંઈક થાય છે. આ તો ખાનદાની બોલાય નહીં કે આમાં મીઠું ઠબકાર્યું છે તારી બાયડી. મને 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 ખીર હું ટોકાઈ ગયો છું, મને નજર લાગી, હું નહીં ખાઈ શકું ભાઈ ખીર. દેવાયતને આંખ બદલાણી, અરે ખીમાનંદ તારી જો હું ટોક ન ટાળું, તારી જો ટોક ન મટાડું, તારી જો નજર ન વાળું તો હું આયરના પેટ નો નહીં લાવી ત્રાહળી હું પી જાઉં તારા માથેથી ઉતારીને. અને આમ કરીને આમ જ્યાં દેવાયત હેણેલે હાથમાં ત્રાહળી લીધી અને ખીમાનંદ ગઢવીની માથે હાથ કાંટા ઉતારી અને પોતે આમ કરીને જ્યાં ઘૂંટડો ભર્યો પણ ત્યાં તો માથેથી પગથી માથે માથેથી વ્રેમંડ જાળ લાગી હો. ખબર પડી ગઈ કે આયરાણીનું જ કામ હોય. પોતે ત્રાહળી એક બાજુ મૂકી દીધી, બીજી ખીરની ત્રાહળી મગાવી, પણ જમવાનો સ્વાદ વિયો ગયો. જેમ તેમ જમીન ઉભા થઈ ગયા. ખીમાનંદ ગઢવીને મનમાં એમ છે કે ઓહો, મારા માટે થઈને આજ આયરાણીને દેવાએ નો કહેવાના વેણ કહેયો. ખીમાનંદ ગઢવીને હયાની મહેલ પર ક્યાંય રહેવાતું નથી. બે ભાઈબંધો છે એ બપોરના અન્નપોઢણા કરવા માટે થઈ અને આડે પડખે થયા છે. અને દેવાયત હિનલને નીંદર નથી આવતી. પથારીમાં ડાબેથી જમણે જમણેથી ડાબે પડખે ફર્યા કરે છે અને આ દ્રશ્ય છે એ ખીમાનંદ ગઢવો જોઈ રહ્યા છે. પણ હયાની મલપા એમ કહેવાય છે કે દેવાયત હિનલને સારડિયું મંડી ગઈ છે ફરવા. શું કરવું, શું કરવું, શું ન કરવું, શું કરવું, શું ન કરવું. અને ઈ જે ઘટના છે એ તો જેની માથે એમ કહેવાય છે કે આવી આવી ઘટના જેના જીવનમાં ઘટી હોય એને ખબર હોય. એ હયાની મહેલભાઈ એમ કહેવાય છે કે વલણું ફરવા માંડ્યું છે, મંથનની ગોળીને તળીએ ઝેર હશે તો નીકળશે, ક્યાં કોઈ જડાધર જાગી જશે, ક્યાં જગ બળીને ભસ્મ થશે, આ મંથનની ગોળીને તળીએ ઝેર હશે તો નીકળશે. અને ખીમાનંદ ગઢવી સાસુ પિતા પછી ચૈત્ર વિશાખના ધોમ તાપ તપે
ધરતીની માથે મુઠ્ઠી ભરીને જ્યારે નાખો તો ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય, હરણના ત્રુમલા તૂટી જાય અને નાળિયેરની માથેથી ત્રોપો વેડ્યો ધરતીની માથે આવે, ત્રોપાના પાણી હુકાઈ જાય. ખુરદનારાયણ બેગ નાડાવા ધરતીની માથે હેઠો ઉતરી ગયેલો, ધરતી ત્રંબકવર્ણી બની ગયેલી. પશુ પંખી જળ થળ બધા જંપી ગયા છે. દેવાયત હિણલને નીંદર નથી આવતી. શું કરું, શું ન કરું, શું કરું, શું ન કરું. ખીમાણંદ ગઢવી વાત પામી ગયા છે કે આજ ન થવાનું થવાનું છે. દેવાયત હિણલ ઉભા થયા, બાવડું પકડીને ખીમાણંદ ગઢવી કે છે કે દેવાત, તારા મનની સ્થિતિ જોતા મને એવું લાગે છે બાપ તું આજ મારા બેનને ઠગકો દઈયો. પણ ત્યાં તો બાવડું છોડાવી અને દેવાયત હિણલ છે એ ઓરડે આવ્યા. આયરાણી હજી કાંઈ બોલે ન બોલે એ પહેલા તો છેડો ફાડી અને હાથમાં 11 રૂપિયા મૂકીને કીધું, તું આજથી મારી માં હો, મારી બેન હો, આજથી હું જાતને જાકારો દઉં છું. આયરાણી ઘણી પગે લાગી, કમા કાઢીમાં મેલે અમને ઘરમાંથી ઘાંઘા કરી હો. આયર મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થાય કોઈ દી, મને મને કાઢીમાં ઘરમાંથી હો. કે આયરાણી બહુ મોડું થઈ ગયું, હવે હવે તને રખાય નહીં, મેં તને માં ભણી, મેં તને બેન ભણી. ગાડું તૈયાર થયું, રહ આહડે રોતી આયરાણીની પોતાની ભૂલ સમજાણી, પણ બહુ મોડું થઈ ગયું તું, આયરે રજા દઈ દીધી. પણ ઘણી વાતોને પછી પાંખું આવી જતી હોય છે એમ વરલ પંથકમાં દેવાયત હિણેલે આયરાણીને રજા દીધી, દેવાયત હિણેલે આયરાણીને રજા દીધી. ગઢવીના હૈયાની મહેલમાં એમ થયું કે આહા, હજી હું દેવાતને 2000 કોરીની વાત કરું ન કરું, હું તો કંઈક માગવા આવ્યો હતો. એ પહેલા મેં ભાઈબંધનું ઘર ભાંગ્યું, પણ દુઃખ બહુ થયું. થાતા જોને થઈ ભલા માણસ હતી ભૂલ, પછી રિયો ત્યાં લગ્ન રહી ભવની મોઠપ ભેરિયા. અરે ભેહું ભાયાણા કાલ કુંઢિયું હાંપજ છે, પણ મસ બેઠી માણા એ આલગના ઉતર હે નહીં, બાકી ભેહું ભાયાણા કાલ કુંઢિયું હાંપજ છે, પણ એક દી મસ બેઠી માણા એ તો કોઈ દી અલગ ના ઉતર હે નહી. ખીમાણંદ ગઢવીના હૈયામાં પસ્તાવાનો ક્યાંય પાર નથી. પણ જેહા હિણલ નામનો દેવાયત હિણલનો 90 વર્ષની ઉંમરનો કાકો આજ બહુ રાજી થયો. ખીમાણંદભાઈ મુંજાવાની જરૂર નથી, હું કીધું નો દેવાતને કેતો તો કે આ તને કોક દી ભૂંડો લગાડશે, આ એવા પગલાની આવી છે કે એને જાકારો દેવાની જરૂર છે. ખીમાણંદભાઈ મુંજાશો ને, મારો દેવાત બહુ નાનો હતો ને તેથી એને એને સમજણ નથી, તેથી મેં એના લગ્ન કર્યા હતા. પણ ખીમાણંદભાઈ મારા મારા દેવાતને પાછો મારે ચોરીએ ચડાવવો છે, એને આ જાહો જલાલી આ દોહકો ટેકો લઈ ગયો છે, એમાં મારો ખીમાણંદ એના પોતાના મારો દેવાત એના લગ્ન તો જોઈ શકે ને. ખીમાણંદ ગઢવીને હૈયામાં દુઃખ થયું છે, ઘોડીને પલાણ માંડી દેવાતને રામ રામ કરી ભારે એ રજા માગે છે. તેથી દેવાયત હિણલ પૂછે છે, ખીમાણંદભાઈ શું આવ્યા, હજી તો આવે એક દી નથી થયો, ત્યાં અંબી આ જાઉં છો, મારે થોડુંક આઘેરક જવું છે, પાછો હું આવીશ. એમ કરી અને ખીમાણંદ ગઢવી છે એ નીકળી ગયા છે. પણ પાછા લાંપાળીએ ઘોડી ન લીધ્યો, એ વરલથી ઘોડીને ફેટવી ભાઈ. અને આજનું જે ઠળિયા અને ઠાડજ ગામ છે પાલીતાણા પાસેનું, એ ઠળિયા ગામમાં મેપા મોભની તીધી એમ કહેવાય છે કે હાકડાક વાગે હો, મેપા મોભ નામનો આયર હાકડાક વાગે એના નામની. દવાયત હિણલને ત્યાં વરલમાં જયારે જયારે મેપો મોભ અને ખીમાણંદભાઈ મળે તેથી મેપો મોભ છે એ આગ્રહ બહુ કરે કે ખીમાણંદભાઈ કોક દીક મારા મહેમાન બનો. આયરોને અને કાઠીઓને અને ચારણોને મામા ભાણેજના સંબંધ છે, ભાણો તું કોક દી મારો મહેમાન થા, ચારણોને કાઠી અને આયર વાલા બહુ હોય, એની હારીની પરંપરાના એ નાતા એ સંબંધથી જોડાણેલા છે. એટલે ખીમાણંદ ગઢવીને કાયમ મેપો મોભ કર્યા કિયા કરે કે કોક દી ખીમાણંદભાઈ પધારો હું હા હા ગડથલ કરી હો.
દેવા જેટલો સુખી તો નથી, દેવા જેટલી સાહેબી તો નથી, તારી જેવા ફૂલને હાચવું બહુ અઘરું થઈ પડે. પણ હું હા હા ગડથલ કરી, હું આયરનો દીકરો છું. મેપા મભને ડેલી આવી અને ખીમાનંદની ઘોડી ઉભી રહે છે. મુરલીધર મહારાજનું સ્મરણ કરે, હર હર સમર કર કર નામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર ભામન રૂકમણી ભરતાર ઠાકર મેર પરબત ઠામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતારામ. માળાનો બેરખો ફરે ને ત્યાં આકલ થઈ કોણ કે મેપો મોબ છે ઘરે? ડેલી ઉઘડે પેલા સામેથી જવાબ આવ્યો હતો કે કોણ છે? કે હું ખીમાનંદ. પણ ત્યાં તો દોટ દીધો ડેલીના બારણા ઉઘડે પેલા આયરના હયાની માલબા કે મોજ હમાતી નથી કે ન હોય ખીમાનંદ મારા આંગણે. ખીમાનંદ ક્યાંથી? સુદામાની આવવાની ખબર પડી હોય કૃષ્ણ કનૈયાને, અને પગમાં મોજડિયું પહેર્યા વગરનો ત્રિભુવનનો નાથ જે દોટ દીધી છે એમ આજ મેપા મભે દોટ દીધો. મારા આંગણે ખીમાનંદ ગઢવી આવ્યો ભાઈઓ. બા પ્રસાવ કરીને મળે એ પેલા ખીમાનંદને ઘોડેથી હજી ઉતરવાનું કે ન કે. ખીમાનંદભાઈ ઉતરો હેઠા કે બાપ આજ ઘોડેથી ઉતરવા નથી આવ્યો, કંઈક માગવા આવ્યો છું, મહેમાનગતિ કરવા નથી આવ્યો. કે ખીમાનંદ તારે માગવાનું ન હોય, જો હું આયરના પેટનો હોઉં તારા મોઢામાંથી શબ્દ નીકળે તો માથું કે માથું અત્યારે ડેલીમાં પાછો ગયા વગરનો ઉતારી દઉં. ખીમાનંદ બોલ તારે શું જોઈએ છે? કે મેપા મોભ આજ હું માથું લેવા નથી આવ્યો, આજ હું કાળજું માગવા આવ્યો છું. આજ મારે કાળજાની જરૂર છે, માથાની જરૂર નથી. કે ગઢવી કંઈક ફોડ પાડો. કે દેવાયત હિણલ વરલનો આયર પત્નીને જાકારો દીધો અને મેપા મોબ આજ એના હકબંધનું માગું લઈને હું આવ્યો છું. તારી દીકરી હોનબાઈ છે ઈ, એના વેરે જો તું અથેવાળે પરણા આવ્યું તો હું અહીં તારી હોનબાઈનું માગું લઈને આવ્યો છું. આજ હું કાળજું માગવા આવ્યો છું, માથું માગવા નથી આવ્યો. ઘોડે બેઠા બેઠા જો તું આયરનો દીકરો હો અને મને તારી દીકરી દેવાય ખીણલ વેરે પરણાવાની હા પાડ તો પલાણ છાંડું, નહીં તો પલાણ છંડાય નહીં મારાથી ઘોડાનું. પણ ત્યાં તો આયર ફીફા મીંડો ખાંડવા. અરે ખીમાનંદભાઈ, ક્યાં દેવાત પટેલની ઉંમર, ક્યાં મારી ફૂલ જેવી દીકરી, ઈ નહીં બને. અને ઘોડીની લગામ ખેંચીને ઘોડી વાળી પાછી કે તો મેપા મોભ મારા દેવાયત હિણલને જે દીકરી દેહે એનું નામ હું મેપો મોભ પાડીશ, બાકી હવે મારાથી રોકાવાય નહીં. ઘોડી ધોડીને પકડી લીધી, ઘોડીની વાઘ પકડી લીધી, લગામ પકડી લીધી. ખીમાનંદભાઈ, અમુક વાતો ઓરડાની હોય છે, અમુક વાતો ડેલ્યુની નથી હોતી. મારે જરાક આયરાણીને મળવું જોઈએ, ઘડીક તો ઉભા રહ્યો. ખીમાનંદ ગઢવી કે થાંભલીએ મોળો લાગસ, તારે એને પૂછવું પડે. ઠીક જા પૂછતો આવ્યો અને ડેલી ઉઘાડી. મેપા મોભ નામનો આયર છે. મિત્રો, દીકરીનો જ્યાં પ્રસંગ આવે છે ને ત્યાં ડુંગરને ખડેડતા જોયા છે, હિમાલયને ડગતા જોયા છે. દીકરીની જ્યાં વાત આવે ને, મેપો મોભ છે એ માથું માગ્યું હોત તો પત્નીને પૂછવા ન જાત. પણ આ તો દીકરીની વાત છે. અમુક વાતો ઓરડાની હોય, અમુક વાતો ડેલીની હોય. એ ઓરડાની વાત, એ ઓરડા નહીં, ઉજાળવા વાળીને પૂછવું જોઈએ. એટલે આયરનો દીકરો થઈ આજ ઓરડે આવ્યો છે. આયરાણી ખીમાનંદ ગઢવી આવ્યા છે લાંપાળિયાથી, દેવાત હિણલનું માગું લઈને આવ્યા છે. અરે આયર, આનાથી રૂડો પ્રસંગ કયો હોય? દેવાયત હિણલ જેવો હોગો નહીં મળે ને ખીમાનંદ ગઢવી જેવો માગવા વાળો નહીં મળે હો, તું ભૂલસ આયર. બસ અરે રંગ છે આયરાણી તને, મારે તો તારા મોઢે એટલું જ બોલાવવું હતું. અને આવી અને ખીમાનંદ ગઢવીને આવીને મેપા મભે કીધું કે જાઓ મુરલીધર મહારાજ, દેવાયત હિણલને મારી હોનબાઈ પરણાવે છે. ઉતરો ઘોડેથી હેઠો ને બત ભરીને, એમ કહેવાય છે કે આયરને તેડી લીધો ખીમાનંદ ગઢવીએ. સવા શાયરડા, સવા શાયરડા. ખીમાનંદ ગઢવી મેપા મોભને કે છે કે મેપા મોભ મને ચાર વાનાના લગ્ન દે. અરે ખીમાનંદભાઈ, હવે ગજબ કરો, માં દીકરી દેવાની તો મેં હા પાડી દીધી,
પણ ચાર વાલાના લગ્ન મારે આવડા મોટા હગા વાલા મિત્રો સ્નેહીઓ હેતુઓ ને બધાને બોલાવું, હું કઈ રીતે બોલાવી શકું? મારે મારી એક જ દીકરી એના લગ્ન મારે આવી રીતે હોળ વલણની હજી ફૂલ જેવી દીકરી છે, મને થોડોક સમય આપો. કે આયર હો તો મને ચાર વાનાના લગ્ન દે, મારે વધારે અવધિ ન જોઈ. હા પાડી દીધી. હવારમાં બધી વિધિ થઈ અને ગોળલી પાછી આવી ભાઈઓ વરલના પાદરની મહેલ પર. વરલના પાદરની મહેલ પર આવી વળી પલાણ છાંડ્યું. દેવાયત ખીણેલા જોયું કે ખેમાનંદ ગઢવી આવ્યા છે. ખેમાનંદભાઈ કે તૈયાર થઈ જા, વરલાડો બનવાનું છે, તારે નવસા બનવાનું છે, તને ચોરીએ ચડાવવાનો છે. અરે મારી ઉંમર તો જો ખેમાનંદભાઈ, હવે મને કોણ દીકરી દે? મેપા મોભ ની દીકરી હોનભાઈ વેરે તારું હક પણ નક્કી કરીને આવ્યો છું. ટૂંકમાં વાત કરું, જાડી જાન જોડાણી દવાયત હિણલ છે એ જાન લઈ અને મેપા મોભ ને આંગણે ઠળિયાના પાદરની મહેલ પર આવ્યો છે ભાઈ. રૂડા મીઠા મંગળ ગીત ગવાણા. પણ વગડામાં ફાગડ મહિનાની મેલપા જેમ એમ કહેવાય છે કે વસંત ઋતુમાં કોઈલું ટોકતું એવા આયરણીના મીઠા ગળા છે એ ઠળિયા ગામના પાધરને આજે એમ કહેવાય છે ગુંજારોથી ભરી દીધું છે ભાઈઓ. રાણા રાતે ફૂલડે ખાખર નિઘલિયા, સાજણ ઘેરે સામટે આજ આણત ઊંઘલિયા, એવા રાણા રાતે ફૂલડે ખાખર નિઘલિયા હો. દેવાત હિણલ અને સોનબાઈ છે એ ચોરીએ ચડ્યા છે. વરઘોડિયા પરણી ઉતર્યા છે, જાનને વિદાય આપવામાં આવી છે. મેપા મોભ નામનો આયર ડગે જો આપ તો ભુજબળે ટેકા દીએ, એ કઈ જેવો તેવો નહીં. ડગે જો વ્યોમ તો ભુજબળે ટેકા દઈએ, જો કદાચ વ્યોમ છે આપ ખડે હેઠું પડવાનું હોય ને તો પોતાના બે હાથથી ઝીલી રાખે એવો અડા ભીડાયેલ. તુણ જે મલંગરા બંધ ત્રોઢ બંધ જરા કંથ નાખે મરોડ, કોણી મારી હાથીના કુંભાથળ ને ભાંગી નાખે અને લોઢાની હાંકલો ને તણખલાની જેમ તોડી નાખે એવો અડા ભીડાયેલો. પણ હોનબાઈ ને વિદાય દેતી વખતે રહર આહુડે મેપો મોભ છે પાનખરના વરડા જેવો બાપ છે, આજ ભાંગી ગયો છે અહીંયા થયો. દીકરીને મળવા ગયો, સંસારની બધી હિંમતને ભેળી કરી ત્યારે માંડ થોડોક જમણો હાથ ઊંચો થયો અને દીકરીને માથે હાથ મૂક્યો ને એટલું બોલ્યો, બેટા બેટા સુખી થાજે. આયરની દીકરી છાતી હમણા લાજના ઘૂંઘટામાંથી રોતી રોતી બોલી છે કે બાપુ, મોભના ખોરડાની આબરૂને જીવી ત્યાં સુધી જવા નહીં દો. જે આયરાણીનું ધાવણ થયું છે બાપુ એને ઉજળું કરી બતાવીશું. જાન વિદાય થઈ અને દવાયત હિણલના ઓરડાને ઉજાળવા માટે થઈ અને હોળ વરહની કંકુની લોળ જેવી આયરાણી આજ ઓરડામાં પગલા માંડ્યા છે. જમાલ દીવડો બળે છે. ઓરડાની મલપા એમ કહેવાય છે કે જે ચાકળા ચંદ્રવા તોરણ જે ભીતે ટાંકેલા છે એમાં આભલા છે અને એક એક આભલાની મલપા એમ કહેવાય છે કે દીવાનું પ્રતિબંધ પડે, જેને હજારક દીવા ઓરડાની મલપા હણગારી દીધા હોય અને એની વચ્ચે આયરાણી બેઠી હોય એવી રીતે આજ આયરાણી બેઠી છે પોતાના પતિને ધણીને આવવાની રાહ જોઈને. જીવતરમાં અમુક અમુક પ્રસંગો એવા આવે છે, પ્રીત પહેલી પહેલું મિલન, રૂડી પહેલી રાત, કવિતા તીર્થ પહેલી કવિ તો ભવમાં બીજી ભાત, પ્રીત પહેલી અને પહેલું મિલન અને રૂડી પહેલી રાત. જીવતરમાં બહુ ઓછા માણસોને આવા પ્રસંગો, એ હરખના પ્રસંગો એમાંનો એક આ પ્રસંગ હતો. આયરાણી રાહ જોવે છે, છાતી હમણાં ઘૂંઘટો તાણ્યો છે, પીઠી ભરેલ પંડ છે. હજી ગુલાબના ગોટા જેવું નાનું શરીર છે, વહી નાની અકલ વધુ ઉજળા, જેના આચાર દેજે એવું દાતાર અમને કોઈ હેથિરું માણસ શામળા.
અરે વાણીમાં વારાણસી, જેના કંઠમાં કોયલડી, રૂપ રંભા અને ગુણ ગૌરીના, જેની અમિયલ આંખલડી. અને ચંડીપાઠ એમ કે, પત્ની મનોરમામ દેહી મનોવૃતાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગર શુકુલોદભવામ. ઈ આજે આવીને બેઠી છે જગદંબા. અને અહીંયા મિત્રોમાં હરખનો એમ કહેવાય છે, કહુંબો લેવાય છે. પેલો કહુંબો, બીજો કહુંબો, આગ્રહ કરીને મારા તારા સોગંદ દઈને ધોબે ને ધોબે, ખડીએ થું ખરલે, ખરલે થું ખોબે, પછી ધધક તે ધોબે, આજ ખાંડણ મચીયું ખોડિયા. અરે તારા જે કુહુંબા તણી, ખાંડણ ખેતરવડા કે માય મેળું મેહરડા, પછી હેલે હામત રાઉત, તારા જે કુહુંબા તણી અને ખાંડણ ખેતરવડા. દેવાયત હિણલ લઈને કે છે, કેટલો બધો કુહુંબો થતો હતો કે કુહુંબાની ગરણી ધોવાના જે પાણી છે, એ પાણીની નીક હાલતી હતી ન્યા, એ એવડું મોટું એમ કહેવાય છે સરોવર તળાવ ભરાણ હતું કે એમાં ભેંસું હેલારા લીધી હતી, એટલા કુહુંબા થતા હતા. તારા જે કહુંબા તણી, ખાંદણ ખેતરવડા કે માય મેયું મેહરડા, પછી હેલે હામત રાવું તો એવો કહુંબો. બારક વાગ્યા છે રાતના. દેવાય થીણલ છે, ભાઈબંધોની વચ્ચેથી ઉભો થાય, હરખની ગોઠણીઓ કરી મિત્રોને હારીને ઉભો થાય. એ પેલા તો બે હવારો આવીને ઉભા રહી ગયા છે. શું કામ? વિજાણંદ વજીરે ખટપટ કરી છે પાલીતાણામાં ગોરી બેલમને કે નવાબ સાહેબ, દવાયત હિણલને ત્યાં 5000 આયર ભેળા થયા છે પાલીતાણું આંચકી લેવા માટે. તમને ખબર નથી નવાબ સાહેબ, તમે ભોળા છો. એક દી એમ કહેવાય છે કે હાડીદર બોડીદર ગામના પાથરની માલપા તેથી દેવાયત બોદલને ત્યાં જે આયરો 12000 ભેળા થયા હતા અને જુનાગઢ સોલંકીઓ પાસેથી આંચકી લીધું હતું, એવી રીતે પાલીતાણા આંચકી લેવાની તૈયારીમાં છે. અને જલ્દી તમે ખીમાણમ ગઢવી અને ખટપટ કરી અને દેવાયત હિણલને ચડાવ્યો છે, 5000 આયરું ભેળા થયા છે અને હમણાં તમારું પાલીતાણા લઈ લે, જલ્દી તમે એમ કહેવાય દેવાયત હિણલને બોલાવી લો. ત્યાં તો બે અહવારો આવીને ઉભા રહી ગયા. દેવાયત હિણલ કિસકા નામ હે? કે મારું નામ દેવાયત હિણલ છે. કે ગોરી નવાબનો હુકમ છે કે આપને અત્યારે ને અત્યારે અબઘડી પાલીતાણા પધારવાનું છે, કોટ કિલો લાવવાનું છે. દેવાયત હિણલ કહે છે કે આવો બેહો બિરાજો, આપ મારા મહેમાન છો, ઉતાવળથી લગ્ન લેવાના એટલે ગોરી નવાબને હું ચડાવી નથી હગ્યો, બાકી નવાબ સાહેબને મારે અહીંયા બોલાવવા જોઈએ, આરબ જમાદારો માનતા નથી. દેવાયત હિણલે ખીમાણંદ ગઢવીને બોલાવીને કીધું કે સત્તાની આગળ શાણ પણ હાલતું નથી ખીમાણંદભાઈ, જરૂર કોઈ ઘટના ઘટી હશે, મારે જવું જોઈએ. હું જાઉં છું, ચિંતા કરશો નહીં, હું આયરનો દીકરો છું, પણ એક વાત કરજો ખીમાણંદભાઈ, આ બહે કોરી છે ને હું તમને આપું છું, હવારમાં જે બારોટો ને માગણીયાત આવ્યા હોય ને એને શીખ કરાવી દેજો. ખેમાણંદભાઈ તમારા હાથે શીખ કરાવજો. એ વખતની માથે એમ કહેવાય છે કે લગ્નના પ્રસંગે પોતાના કુળ પરંપરાના જે માગણીયાતો આવતા હોય, મીર આવતા હોય, ઉદિયા આવતા હોય, બારોટો આવતા હોય, એને શીખ કરાવવી પડતી. એટલે બહે કરી શીખ નહીં આપીને કીધું, દેવાતભાઈ ખેમાણંદભાઈ હવારમાં આ બધાને તમે શીખ કરાવી દેજો અને હું આવું અને તમારી શીખ હું મારા હાથે કરી હો, પણ હું આવું એ પહેલા જાઉં ને તો તમને જોગ માયાના સોગંદ છે, તમે જાતા નહીં હો, આયરાણીને મળી આવજો, આ પટારાની ચાવીઓ છે એ આયરાણીને આપજો, પણ હું આવું એ પહેલા ખેમાણંદ તું જાતો નહીં હો. ઠીક. દવાયત હિણલ તો નીકળી ગયા છે પાલીતાણા જવા. હોળ વરહની પરણીના વય આવવા વાળી આયરાણી છે, શું સંસ્કારો હશે, શું એ જમાનો હશે, શું એ ત્યાગ હશે, હું એ સમજણ હશે, મેપા મોભની દીકરીને સમજાવવું ન પડે હો. એ હવારના પરની માલપા એમ કહેવાય છે કે માણસ દ્વારા વાણ દ્વારા કહેવરાયું, ખીમાણંદ બાપુને કયો કે ફોનભાઈ મળવા બોલાવે છે. ખીમાણંદભાઈ ડગલા માંડ્યા હો, પણ ખીમાણંદભાઈના હૈયાની માલપા એક છે કે હવે હું જે વચન આપીને આવ્યો છું એની આડો એક જ દી રહ્યો છે. મારા ઘરે જે બ્રાહ્મણ દંપતીને હડાળાના બિહારીને આવ્યો છું એની 2000 કોરી આપવાની પાછળ એક જ દિવસ રહ્યો છે, અને કાલ સાંજ સુધી ન પગું પ્રમદી હવારે તો
ઈ છ જણા છે ઈ દેહને ત્યાગી દેહ હો ને મારે ત્યાગવો પડશે. પગે લાગી છે છેડો પાત્રી નારાયણી હો, અખંડ સૌભાગ્યવતી ભવ. હાથમાં રુદ્રાક્ષ નો બેરખો ને ખેવાણા ગઢવીના માઠામાંથી શબ્દ નીકળી ગયા. બાપા આ પટારાની ચાવી હોનભાઈ, ખેમાનંદ મને આગ્રહ કરીને ગયો છે પણ મને તું રજા આપી દે, મારાથી ગયા વગર હાલે એવું નથી. ઓહરીમાં ચાકડાની માથે બેઠો બેઠો ખેમાનંદ ગઢવી છે એ વાત કરે છે. ખેમાનંદ બાપુ, આયર ન આવે એ પહેલા હું તમને જવા નહીં દો. આયર આવે એ પહેલા જો તમે જવાનું નામ લ્યો ને તો તમને વરઘોડિયાના સોગંદ છે. પણ ત્યાં તો ડગે નહીં એવો ખેમાનંદ ગઢવી મીડ્યો ધ્રુજવા ભાઈઓ, થાર 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 ધ્રુજવા માંડ્યો અને આખીની પામ કહેવાય છે પાંપણું ભીંજાઈ ગઈ. અને પાંપણના પડદાની માલી પામ કહેવાય છે કે આહુડા આવી અને બોર બોર જેવા આહુડા સ્ફટિકની માળા તૂટી ગયો, ધરતીની માથે એક એક મોતીડું પડતું એમ ઠામ 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 આહુડા પડવા માંડ્યા. આયરાણી સમજી ગઈ, ચતુર હતી. ખેમાનંદ બાપુ, એવી તો હું મૂંઝવણ છે કે તમને આહુડા પડાવે છે, તમને આહુડા પાડીને રોવરાવે છે. બાપુ બાપુ હું આયરની દીકરી છું, તમે જો સાચી વાત ન કરો તો તમે સોનબાઈને મૂવી ભાળો. બાપુ તમે મને વાત કરો સાચું, ખરેખર શું તમારી વેદના છે, સુકામ રોવો છો, સુકામ ઘૂંટાવ છો. ખેમાનંદ ગઢવીને માંડીને આખી 2000 કોરીની જે વાત છે એ વાત કરવી પડી આયરાણીને. મેપા મોભની દીકરીને ખેમાનંદ ગઢવી વાત કરે છે કે બેટા ઘટના આમ બની છે, ચાવીઓનો જુડો જે આપ્યો હતો ને ઇહોનભાઈ હાથમાં લીધો કે બાપુ ઓરડામાં પધારો તો આ પટારામાં શું છે. કે બાપુ ઈ બેટા હોનભાઈ ઈ પટારો તો આખો કોરિયુથી ભરેલો છે. બાપુ તમારા હાથે પટારો ઉઘાડો. પટારો ઉઘાડ્યો ખેમાનંદ ગઢવીએ. વાહ આયરની દીકરી, સવાસ મેપા મોભની દીકરીઓ, પટારો ઉઘાડ્યો. 500 કોરિયુની 4 થેલીઓ બહાર કાઢ્યો. 500 કોરીની 4 થેલી બહાર કાઢીને કીધું તું બાપુ ખેમાનંદ બાપુ હું જવાની જરૂર ન હોય, આ હું તમને 2000 કોરી આપું છું અને 2000 કોરી તો આપું છું પણ આ 500 કોરી હું મારા તરફથી આયરની દીકરી છું, એ બે દીકરીઓને હાથ ગણામાં આપું છું. 2500 કોરી લઈ જાઓ બાપુ, કદાચ જો આયર પાલિતાણાથી પાછો આવશે મને ઠપકો દેહે તો હું મારા બાપના ઘરેથી 3000 કોરી લાવીને દઈ દઈ પણ બાપુ આ લઈ જાઓ તમે. સવાસ આયરાણી, સવાસ આયરાણીઓ, હોળ વરહની દીકરી હું સમજણી છે એ વખતની માથે જમાનામાં એ દીકરીની હો. 2500 કોરી આપી દીધી પણ ખેમાનંદ ગઢવાને પરોહનો પાર માતો નથી, ઓળઘોળ થાય છે બેપા મોભની દીકરીની માથે. ઘોડી તૈયાર થઈ, પોતે 2500 કોરી લઈ અને અપવાસી બ્રાહ્મણ દંપતી પોતાની બે પત્ની બ્રાહ્મણની બે દીકરીઓ એને જઈ પારણા કરાવી અને 2500 કોરી છે એમ કહેવાય છે બ્રાહ્મણના પગમાં મૂકી દે છે. લ્યો ભૂદેવ આ 2500 કોરી છે એ માતાજી તમને આપે છે, 2000 કોરી તમારી દીકરીની કન્યાદાનની અને બીજી 250 કોરી છે એ આયરની દીકરીએ હાથ ગરણામાં બે દીકરીઓને આપી છે, લઈ લ્યો. આ ન્યાથી વેલનું જોડી બે દીકરીઓને હારે પણ બ્રાહ્મણે આજ ઓળઘોળ છે ખેમાનંદ ગઢવીને માથે આશીર્વાદનો મેય વરહાવે છે. ભલે ખેમાનંદ ગઢવી ભલે હો ભાઈ, ખમા તને બાપ, જોગમાયા અને ભગવાન ભોળોનાથ તને કુરડ દિવાળીનો કરે. ખેમાનંદ ન હોય તો નભે નહીં આ પૃથ્વી, પાંવર રા એમાં કોકો કાનાણા એમ હોનો ભાંખે હમીરિયા, બાકી ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાંવર રા. તારી માથે ઓળઘોળ છું બાપ, એ 2500 કોરી લઈને બે નીકળ્યા છે પણ બ્રાહ્મણના મનની મલપા વિજાનંદ વજીરને ખુલ્લો પાડવાની ઈચ્છા છે. વિજાનંદ વજીરે 1900 કોરી કાઢી લઈને 100 કોરી જે કપાળમાં ઠપકારી હતી એ હું જો ગોરી બેલમને જઈને 2500 કોરીની વાત ન કરું તો હું બ્રાહ્મણના પેટનો નહીં હો. ત્યાંથી એ વેલનું જોડી અને પાલિતાણા આવ્યો છે અને ગોરી બેલમને ઉઘડતી કચેરી મળે છે જ્યાં દેવાય હિણલ બેઠો છે.
દેવાય થીણેલ બેઠો છે, બ્રાહ્મણ દાખલ થાય છે અને વિજાણંદ વજીરની 1900 કોરી કાઢી લેવાની વાત કરે છે. ત્યાં તો ગોરી બેલમના એમ કહેવાય છે કે રૂંવાડા આવલા થઈ ગયા છો. અચ્છા વિજાણંદ, તુને બમનદેવ કો નારાજ કિયા? વજીરા તાજકી લીધી ભાઈઓ, વિજાણંદ વજીરને રજા આપી. એક ઘોડી રવાના થઈ, તાત્કાલિક ખીમાનંદ ગઢવીને બોલાવો. ખીમાનંદ ગઢવીને એમ કહેવાય છે કે લાપાળિયાથી બોલાવવામાં આવ્યા અને આયા જે વાત છે એ 2500 કોરી દેવાયત હિણલની પત્ની મેપા મોભની દીકરી હોનબાઈએ 2500 કોરી આપી. ઈ વાત જ્યાં ગોરી બેલે મેં સાંભળી ત્યાં તો દેવાયતને પરહનો પાર નથી. અકલમત નારીની વાત કોઈ ઉચરે તવડ મારો ધણી મૂછ તાણે. હે, દેવાયત હિણલને પરહનો પાર નથી માતો. સવા શાયરાણી, સવા શાયરાણી હૈયાની મેલપા પરહના પલ્લા મીડા છૂટવા ભાઈ દેવાય થીણલને. અને ગોરી બેલે મેં વાત સાંભળી કે મેપા મોભની હોળવરહની દીકરીએ 2500 કોરી આપી દીધી, ત્યાં તો ગોરી બેલમને ક્યાંય પોર હમાતો નથી. દેવાય થીણલ, ખીમાનંદ ગઢવીને આજથી હું મારા રાજનો વજીર બનાવું છું. અને દેવાય થીણલ, તને હું મારા રાજનો સેનાપતિ બનાવું છું. અને હું એ ઉદાર છું અને તારી આવનારી પત્ની ઉદાર છે. એ મારી જીભની માનેલ બેન કહેવાય. એટલે બગદાણાના 12 ગામ છે, હું હોનબાઈને કાપડામાં આપું છું. 12 ગામ એમ કહેવાય કે 2500 કોરીની સામે 12 ગામ ગોરી બેલે મેં કાપડામાં આપી દીધા. શું એ આયરની દીકરીની તાકાત હશે? શું એનો ત્યાગ હશે? શું એનું સમર્પણ હશે મિત્રો? અને એ ઘટના છે, બ્રાહ્મણ રાજી થયો છે, દેવાય હિણલ રાજી થયો છે, એની મારી પાસે ક્યાંય પરહ માતો નથી. એક બાજુ હોનબાઈ 2500 કોરી આપીને રાજી થઈ છે. મિત્રો, વાર્તાનો મર્મ એવો છે કે તમે દેવાયત હિણલને રંગ દેહો, તમે સોનબાઈને રંગ દેશો, ખીમાનંદ ગઢવીને રંગ દેશો, મેપા મોભે દેવાયત હિણલ જેવા બુઢા આયરને પોતાની હોળવરહની દીકરી દઈ દીધી એને રંગ દેહો. એટલે આ વાર્તા આપણા સૌરાષ્ટ્રમાં સમર્પણની આવી ઘટનાઓ ઘટી છે. તમે કોને રંગ દેવા એ નક્કી ન કરી શકો. આજની જે મારી વાર્તા છે, કોને રંગ દેવા એ નક્કી ન કરી શકો. અને એટલા માટે સૌરાષ્ટ્રની ધરતીમાં નેક ટેક અને ધર્મની અહીંયા તો આવી પાણે પાણે વાત. અરે સંતને શીરા નિપજાવતી એવી અમારી ધરતીની અમીરાત. અને એટલા માટે આવી એક વાતો નહીં પણ સૌરાષ્ટ્રની ધરતીમાં એમ કીધું છે, કેવા રત્નો પાક્યા છે. એ ધન્ય ધરાસો રટબલી અમણી જ રતન પાક તાંગાવા, જા રતન પાક તાંગાવા. એ ધન્ય ધરા ખો રટ બલી અમણી, ધન્ય ધરા ગુર્જર બલી અમણી, ધન્ય ધરા ભારત બલી અમણી, જ્યાં રતન પાક તાંગાવા, જ્યાં રતન પાક તાંગાવા. ત્યારે અમારો કવિ એમ કે છે કે અમુક ટાણા એવા હોય છે, પ્રોણા પાવાનો ગુણ ગવરાવાનું, પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું મૂછે તાનું, ગવડાવીને ગાવાનું, ગ્રત સુર વીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું મહારથી, વિતવા વરવાનું, રણ ચડવાનું, જ્ઞાના મરદાનું કામ નથી, જ્ઞાના મરદાનું કામ નથી. કવિ ગુણ ગાવે, બહુ રિજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પંડ દુઃખ પાવે, નામુક નાવે તામ નથી, વિધવા વરવાનું, રણ ચડવાનું, જ્ઞાના મરદોનું કામ નથી, જ્ઞાના મરદોનું કામ નથી.